समग्र देश में कोरोना की स्थिति गंभीर बनी है। समग्र देश और राज्य की बात करिए तो दिवसे ने दिवसे केसीस वधी रहा है। बीजी तरफ खास कर पशुपालकों की स्थिति क्यांक नबड़ी बनी होय तेवुं लागी रह्युं छे, कारण के खास करीने वात करवामां आवे तो केटलाक समयथी बनास डेरीए पण बनासकांठाना अंदर जे केसीस वधी रह्या छे तेने लईने केटलीक मंडळीओ पर हाल प्रतिबंध लाद्यो छे। खेडूतोने पण केटलीक मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। बनास डेरीना चेरमेन छे शंकरभाई चौधरी, ए अमारी साथे जोड़ाया छे। शंकरभाई, पहला तो आपनो वीटीवी न्यूजमां स्वागत छे। साहेब, सवाल मारो पहलो ए छे के आप बनास डेरी द्वारा केटलीक दूध मंडळीओनो हाल दूध बंद करवामां आव्युं छे, खेडूतोमां पण क्यांक नाराजगी छे, तो केटली दूध मंडळीओ छे, शुं वधारे इन्फोर्मेशन छे અને ક્યાં સુધીમાં આપણે એમનું દૂધ સ્વીકારી શકીશું? આપની પાસે જે માહિતી આવી છે એમાં કદાચ થોડી અધૂરી માહિતી હશે જી। બનાસ ડેરી આજે પણ 60 લાખ લીટર રોજનું એક જિલ્લામાંથી 60 લાખ લીટર દૂધ રોજનું પ્રોક્યોર કરી રહી છે દરેક ગામમાંથી, અને 1600 જેટલી મંડળીઓ છે એની અંદરથી આ દૂધ મંડળીઓ માંથી દૂધ બનાસ ડેરીમાં આવે છે, અને દૂધ મંડળીઓ દરેક ગામનું દૂધ લેતી હોય છે। એમાંથી કદાચ 3-4 ગામો કે જેની અંદર પોઝિટિવ કેસ હોય એવા ગામો પૂરતું જે નોર્મ છે એના કારણે સરકારનું જાહેરનામું હોય તો ત્યાં આગળ દૂધની વ્યવસ્થા ન થતી હોય બાકી બધા ગામોમાં। હા, શરૂઆતના તબક્કામાં જે ગામોમાં કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યાં બંધ થયું હતું, ફરી એમાં ચાલુ પણ થઈ ગયું છે। અત્યારે કોઈ એવો પ્રોબ્લેમ મેજર નથી। 3-4 ગામો સિવાય બાકીના 1500 જેટલા ગામોની અંદર ચાલુ છે, કોઈ પ્રોબ્લેમ અત્યારે નથી। સર, સવાલ મેં એટલા માટે જ કર્યો છે કારણ કે બની શકે કે કદાચ અફવા પણ હોય। સોશિયલ મીડિયામાં એવી ચર્ચા હતી કે 50થી વધારે દૂધ મંડળીઓ છે બંધ કરવામાં આવી છે, તો શું આપણે માની લઈએ છીએ કે આ વાત ખોટી છે? હાજી હાજી હાજી, અત્યારે માત્ર હું વિધિવત રીતે તમને કહી શકું, ડેરીના ચેરમેન તરીકે કહી શકું જી કે 3-4થી વધારે કોઈ ગામોની અંદર દૂધ મંડળીઓ બંધ નથી, બધા ગામોની અંદર દૂધ લેવાનું ચાલુ છે। કેટલાક ગામોમાં શરૂઆતના તબક્કે જયારે કેસ આવ્યા ત્યારે જાહેરનામું પડ્યું હતું અને જે સરકારી નોર્મ્સ પ્રમાણે એ ટાઈમે વળી અને કેસ ચાલુ થયા એટલે મંડળી અરે એના કેસ નેગેટિવ આવ્યા એટલે મંડળીઓનું ત્યાં આગળ ચાલુ પણ થઈ ગયું છે। સર, આપણે જે જે ગામોની દૂધ મંડળીઓ માની લઈએ કે જે પણ ઓછા ગામડાઓ હોય બંધ કરી હોય, તો એમાં આપણે કઈ એવી વ્યવસ્થા કરી શકીએ કે જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે એ લોકોનું બંધ કરીને બાકીના લોકો માટે કઈ વ્યવસ્થા થઈ શકે ખરી? આમાં જાહેરનામું પાડવાનો નિર્ણય ડેરી કે કોઈ નથી કરી શકતી, ત્યાં આગળ જે તે સ્થાનિક પ્રશાસન હોય એ એની વ્યવસ્થા કરતું હોય છે, અને સ્થાનિક પ્રશાસન કેટલાક ગામોમાં સંપૂર્ણ ગામ આખું એને પેલું કરતા હોય છે, અને કેટલાક ગામોની અંદર કેટલાક મોલ્લા એને રેડ ઝોનમાં મૂકતા હોય છે, તો જે અમુક મોલ્લો રેડ ઝોનમાં મૂકેલો હોય તો બાકી એરિયામાં ડેરી હોય તો ત્યાંથી બાકીના વિસ્તારમાંથી દૂધ ભરાવવાની વ્યવસ્થા આપણે કરી શકીએ અને કરીએ છીએ। સવાલ એ પણ છે શંકરભાઈ કે ડેરી ઉદ્યોગને હવે સરકાર પાસેથી શું અપેક્ષા છે, કારણ કે સમગ્ર દેશ, રાજ્ય અને વિશ્વ આપણે આ મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ, આર્થિક પેકેજમાં પશુપાલકો માટે શું કોઈ લોકડાઉનની માર પડી છે કે નહીં, શું વિચારણા છે આપની? જેશ, નુકસાન તો ધંધા રોજગારને બધાને થશે, જે રીતે બાકી ધંધા રોજગારને થતું હોય છે એમ પશુપાલનના ધંધા રોજગારને પણ ઘણું બધું લોસ થશે। દાખલા તરીકે અત્યારે દૂધ લેવાનું ડેરીઓએ ચાલુ રાખ્યું હોય પરંતુ એનું વેચાણ જે છે એ મહદઅંશે ઘણું ઘટી ગયું છે, તો એનો પાવડર બનશે તો પાવડરનો સ્ટોક થશે, તો સ્ટોક માટે નાણાં બહારથી લઈ અને અત્યારે પાવડર બટર એ બધું અત્યારે સ્ટોક કરવો પડશે, અને એની કિંમત પણ ઘણી બધી ઇન્ટરનેશનલ માર્કેટમાં બાકી જગ્યાએ જે સમસ્યાઓ આવી છે એના કારણે ઘટી રહી છે। દૂધનું સેલિંગ થતું દૂધ અને દૂધની પ્રોડક્ટનું એ પણ, જે દાખલા તરીકે આઈસ્ક્રીમ, તો આટલા દિવસ સુધી આઈસ્ક્રીમનું વેચાણ એ આ પીક સિઝન હતી, પીક સિઝનમાં જોઈએ એ નથી થઈ શક્યું, તો એનું પણ લોસીસ તો થશે જ। એટલે ઓલ ઓવર અત્યારે તો ડેરીઓ બધી પશુપાલકોને દેશ અને દુનિયામાં સૌથી સારા દૂધના ભાવ પશુપાલકોને આપી રહી છે, પરંતુ એનો લોસ ડેરી ઉપર પડશે, અને ડેરી એટલે છેવટે તો પશુપાલકોની ડેરીઓ છે। ગુજરાત જેવા રાજ્યની અંદર તો 100% ડેરીઓ પશુપાલકોની પોતાની છે, એટલે એનો નફો જે આવે એ પણ પશુપાલકોનો હોય છે, એમાં નુકસાન જાય એ પણ પશુપાલકોનું હોય છે। એટલે અત્યારે હાલ જેટલું
વેચાણ ઓછું થશે તો એનો સ્ટોક રાખવો પડશે, સ્ટોક માટે પૈસા પણ બેંકો પાસેથી લઈને વ્યવસ્થા કરવી પડશે. આવા પડકારો છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નિર્ણય કેટલાક લીધા છે અને કેટલાક હજુ આવનારા સમયમાં પણ. આજે પણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મળા સીતારામનજી, એ આજે પણ કેટલીક જાહેરાતો ગઈકાલે કરી હતી, આજે પણ કેટલીક કરી રહ્યા છે અને પશુપાલકોને અને ડેરી સાથે જોડેલા બધા લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર ખૂબ ભરોસો છે કે પશુપાલકોના હિતમાં જ એ તે નિર્ણય કરશે. બાકી બધાને સાથે રાખીને ચાલવાશે તો પશુપાલક પણ એક પાર્ટ તરીકે એમ આવી જાય. શંકરભાઈ, સવાલ એ પણ છે કે સ્વાભાવિક છે કે સમગ્ર વિશ્વમાં એક આર્થિક મંદીનો માર પણ પડ્યો છે કોરોનાની મહામારીને કારણે, તો ડેરીમાં પણ કદાચ લોસ હોઈ શકે કારણ કે છેલ્લા ઘણા સમયથી જે આઈસ્ક્રીમ છે જેવી અને અન્ય ઘણી પણ પ્રોડક્ટ હશે જે કદાચ એનું વેચાણ નહીં થઈ શક્યું હોય, તો ડેરી અને પશુપાલકો પર આ લોસ ન પડે અને પશુપાલકોને એનો કોઈ લોસ ન ભોગવવો પડે એના માટે સરકારમાં આપ કોઈ રજૂઆત કરી છે અથવા કરશો કે કેમ કોઈ આર્થિક સહાય માટે? સરકાર સતત એના ડેટા લઈ રહી છે રોજે રોજના. દાખલા તરીકે ગુજરાતની બધી ડેરીઓમાં કેટલું વેચાણ થઈ રહ્યું છે, પહેલા કેટલું દૂધ વેચાતું હતું અત્યારે કેટલું વેચાઈ રહ્યું છે, કેટલો પાવડર બનાવવામાં આવી રહ્યો છે, કેટલી બાકીની પ્રોડક્ટ વેચાતી હતી અત્યારે કેટલી વેચાય છે, એના ડે ટુ ડે ફેડરેશનના માધ્યમથી એના ડેટા દરેક ડેરીઓના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને લઈ રહ્યા છે. એટલે સતત એ બાબતે અવગત છે, એટલે એની ડિટેલ માહિતીઓ પણ જે જે સ્થિતિ છે બધી આપણે ત્યાં આગળ પહોંચાડી પણ રહ્યા છીએ. હું તો ત્યાં સુધી કહી શકું કે ગવર્મેન્ટ આ બાબતમાં ખાલી એક્ટિવ ની પ્રોએક્ટિવ થઈને વિગતો બધી મેળવી રહી છે. શંકરભાઈ, આપણે હાલનો અગર આપણે આંકડાની વાત કરીએ હાલની પરિસ્થિતિને, તો આપણે હાલ કેટલા લાખ લીટર દૂધ છે સમગ્ર દેશમાં પહોંચાડી રહ્યા છે, એમાં કેટલો ઘટાડો થયો છે એની કોઈ આપણે આંકડાકીય જાણકારી વિશે? એક્ઝેક્ટ ફિગર હું આખા દેશની અને બાકી રાજ્યની નહીં આપી શકું જયેશ, પરંતુ પાઉસ મિલ્કની અંદર ખાસ કરીને જે પાઉસ મિલ્કમાં દૂધ વેચાતું હતું એમાં પણ અંદાજિત 25% જેટલો ઘટાડો તો હશે જ, 25-30%, એનાથી કદાચ કોઈ ડેરીમાં વધારે ઓછું પણ હશે. ખાસ કરીને દહીં અને છાસ અને આઈસ્ક્રીમ એની જે ઉનાળાની જે સિઝન હતી તેની અંદર ખાસું મોટો નુકસાન, એટલે એની અંદર ખાસું મોટું વેચાણ ઓછું થયું છે. બાકી કેટલીક પ્રોડક્ટમાં વધ્યું પણ છે, દાખલા તરીકે યુએસટી મિલ્કની અંદર પેક કરીને જે મૂકવાનું હશે એમાં વેચાણ વધ્યું પણ છે, પરંતુ આ પાર્ટની અંદર આઈસ્ક્રીમ ખાસ કરીને અને જે ફ્રોઝન આઈટમ જે કહેવાય છે જેને ફ્રીઝમાં રાખીને ઠંડી રાખીને વેચવાની જે ચેન છે એમાં ઘણી બધી બાબતોમાં વેચાણ ઘટ્યું છે. એનો આંકડો જોઈએ તો આખા રાજ્યનો ફેડરેશનના માધ્યમથી આપણે મેળવી પણ શકીએ અને એ રોજે રોજ અત્યારે હાલના તબક્કે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને એની વિગતો મેળવી રહી છે રાજ્યની અને દેશની બાકી ડેરીઓની પણ. શંકરભાઈ, એક વાત આપણે કરી હતી કે આઈસ્ક્રીમનું વેચાણ બંધ થઈ ગયું છે, તો આઈસ્ક્રીમની સાથે અન્ય કોઈ એવી પ્રોડક્ટ છે ખરી કે લોકડાઉનના સમયગાળામાં એનું પણ વેચાણ બંધ થઈ ગયું હોય? બિલકુલ નહીં, આઈસ્ક્રીમનું બંધ થઈ ગયું છે એવું ન કહી શકું, ઘટી ગયું છે એવું કહી શકાય. અને હવે તો ભારત સરકારે પણ છૂટી આપી કે આઈસ્ક્રીમ વેચી શકાશે. શરૂઆતના તબક્કે બધાને લાગતું હતું કે આઈસ્ક્રીમના કારણે ઠંડી થશે બીજું થશે, પરંતુ ધ્યાન ઉપર આવ્યું અને ગાઈડલાઇન્સ પણ બહાર આવી કે ભાઈ આઈસ્ક્રીમ ખાઈ શકાય છે, આઈસ્ક્રીમના કારણે કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ શરૂઆતના તબક્કે પનીર ઉપર પણ પેલું હતું, પણ પનીર પણ અત્યારે ચાલુ થઈ ગયું છે. ચીઝ તો પહેલા જ દિવસથી કરીને વેચાવાનું ચાલુ થયું છે, પણ એક ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટ એમાં જે બલ્કમાં ચીઝ વેચાતી હોય, બાકી બલ્કની અંદર ઘી દૂધ બીજી વસ્તુ જે વેચાતી હોય, બટર મોટા પ્રમાણમાં સ્ટોકમાં હોટલ રેસ્ટોરન્ટમાં જતું હોય, આ હોટલ રેસ્ટોરન્ટ જે બંધ હોય એના કારણે કરીને તે તબક્કો ઘટ્યો છે. બાકી કેટલીક બાબતો કન્ઝ્યુમરની અંદર એની પ્રોડક્ટ વધી પણ છે, ગ્રાહકોએ વ્યક્તિગત લેવાનું હોય તો ત્યાં કેટલીક બાબતો વધી છે, પરંતુ બલ્કમાં જ્યાં જતું હોય એ બી કેટલીક બાબતોની અંદર હોટલ રેસ્ટોરન્ટ જ્યાં સુધી ફૂલ નહીં ખુલે ત્યાં સુધી એનું વેચાણ જે છે એ પ્રમાણમાં ઓછું ત્યાં આગળ થઈ રહ્યું છે. સાહેબ, લોકડાઉનના સમયમાં બનાસ ડેરીએ કોઈ સેવા આપી હોય એવું કંઈ? કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર છાસ હોય કે એના પેકેટ ડેરીના નામથી વેચાઈ રહ્યા છે. ઘણું બધું આ મુશ્કેલના સમયમાં દરેક લોકોએ સાથે મળીને જરૂરિયાતમંદ સુધી મદદ કરવાનું કર્યું છે. એકાએક એવો જિલ્લો છે કે જેણે લોકોએ સ્વયંભૂ ડેરીના માધ્યમથી હોય કે સેવાભાવી સંસ્થાઓ, બનાસ ડેરી હોય કે એનું મેડિકલ કોલેજ હોય, બધાએ સાથે મળીને
जिला में कोई भूख्यू ना रहे एनो संकल्प कर्यो तो ने परमात्मा ए संकल्प जिलावासीओना पुरुषार्थना कारणे पूर्ण करावियो छे। बीजू दरेक गामनी अंदर खाली डेरी पूरतुं नहीं अमे बनासकांठा जिल्लाना दरेक गामना दरेक मोहल्लाने सेनेटाइज करवा माटेनो निर्णय कर्यो अने आजे 90% करता वधारे गामोनी अंदर सेनेटाइजेशननुं काम बनास डेरीना पूर्ण थयुं छे। बीजू काम जे समारे त्यां ए पण थयुं जी के बनास डेरीनी अंदर रोजनी आटली टंकु ट्रको आवती होय टैंकर आवता होय 400-500 जेटलो ट्रक आवे एना ड्राइवर होय बाकी बधा होय तो होटलो बाकी बधुं बंद होय तो एनी साथे आवेला लोकोने बारना भागे रहेता होय तो ए बधाने जमवानी बाकी पण व्यवस्थाओ एक आखुं लंगर नाखीने एनी रोजे रोजनी व्यवस्थाओ पण एक करवामां आवी। तीजुं काम अवेरनेस माटेनुं जे हतुं के सोशियल डिस्टन्सनुं पालन थाय तो दरेक मंडळी कक्षाए आ माटेनी झुंबेश चाली अने लोकोए खूब मोटा प्रमाणमां ए काम उपाड़ी लीधुं। एक अमे बनास डेरी द्वारा मेडिकल कॉलेज चलाई छे अने कोविड हॉस्पिटल जे छे ए बनासकांठानी जे मेडिकल कॉलेज छे एना अंतर्गत छे अने मने संतोष छे के एमां खूब सारुं काम ए डॉक्टरोनी आखी अमारी टीम मेडिकलनी अने खूब सरस करी रही छे। आजनी तारीखे हुं कहुं तो 60% करता वधारे लोको साजा थईने परत गया छे। आवतीकालनो आंकड़ो कदाच एनाथी पण वधशे। ત્યાં જમવાનું રહેવાનું એ વ્યવસ્થાઓ પણ બધી કરવરાઈ છે। બીજું સ્ટાફ જે છે એ પણ પ્રોએક્ટિવ થઈને બધું કામ કરી રહ્યો છે અને એમાં જરૂરિયાતો જે હોય એ તમામ વ્યવસ્થાઓ અમે ત્યાં આગળ ઊભી કરી છે। સેવાકીય કામો જમવાનું અને જે આપવાની વ્યવસ્થા છે એ તો ખરી, કોઈ ભૂખ્યું ના રહે એની તો વ્યવસ્થા ખરી, પરંતુ ફેલાતો અટકાવવા માટે કોરોનાને એ માટે જે સેનિટાઇઝેશનનું કામ છે એ એક ખૂબ સારું કામ થયું છે। બીજું એક અપીલ અમે રાજ્યના અમારા જિલ્લાના પશુપાલકોને કરી હતી કે આપણે પણ દેશના હિતમાં કંઈનું કંઈ યોગદાન આપીએ અને પ્રધાનમંત્રી કેર ફંડની અંદર એક એક પશુપાલકો કરીને 2.25 લાખ કરતા વધારે પશુપાલકોએ પ્રધાનમંત્રી કેર ફંડની અંદર ₹7 કરોડ કરતા વધારે નાણાં, કોઈએ 500, કોઈએ 1000, કોઈએ 200 રૂપિયા, 100 રૂપિયા, આમ કરીને 2.25 લાખ પશુપાલક ભાઈ બહેનોએ પોતે પણ દેશ હિત માટે કરીને સેવાકીય કામ માટે કરીને પ્રધાનમંત્રી કેર ફંડમાં પણ 7 કરોડ કરતા વધારે રૂપિયા એમણે જમા કરાવવાનું કામ, હું માનું છું કે દેશમાં કદાચ ભાગ્યે જ કોઈ આ પ્રમાણનું કામ થયું હશે કે નાના નાના લોકો ભેગા મળીને એક દેશભક્તિનું કામ આવડું મોટું કરે। તો આવા ઘણા બધા કામો છે હું પણ આવા બેસું છું, પણ એ દરેકની ફરજ હતી, એના ભાગરૂપે અમે બધાએ બનાસકાંઠાના લોકોએ પણ કર્યું છે। બીજું તો દૂધ પહોંચાડવું એ જે સૌથી મોટો પ્રશ્ન હતો આ કોરોનામાં, બાકી બધાના ઘરે ઘરની અંદર લોકડાઉન હોય એ ટાઈમે 2000 કરતા વધારે અમારા કર્મચારીઓ અધિકારીઓ એ રાત દિવસ મહેનત કરીને દેશને દૂધ પહોંચાડવાનું કામ પણ સતત કરતા હતા, એટલે એ પણ ખૂબ મોટું કામ કર્યું છે। એના ટેન્કર ડ્રાઈવર હોય, બાકી ટ્રકો દ્વારા કેટરફીટ પહોંચાડવાનું દરેક પશુપાલક સુધી એ પણ પડકારરૂપ હતું। ઘણા બધા ભાવ બાકી જગ્યાએ વધી ગયા તને મળતું નહોતું, બાકી ફેક્ટરીઓ બંધ હતી, તો અમે 1 પણ રૂપિયાનો ભાવ વધારો કર્યા સિવાય દરેક જગ્યાએ કેટલ ફીડ પંજાબ યુપી ત્યાંથી માલ પહોંચાડીને પણ પશુપાલકો સુધી પહોંચાડવા માટેની એમાં સફળતા રહી છે। અને દૂધના ભાવ એ પશુપાલકોને 1 પણ રૂપિયો ઘટાડ્યા સિવાય આ બધું કામ કર્યું છે। એટલે રોજના હું અત્યારે કહી શકું કે દર મહિને હું એક બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો 600 કરોડ કરતા વધારે રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા કરાવવાનું આ કોરોનાની મહામારીની વચ્ચે પણ, એટલે અત્યારે 2 મહિના પૂરા થશે તો 1200 કરોડ કરતા પણ વધારે રૂપિયા પશુપાલકોના એકાઉન્ટની અંદર કોરોનાના આ મહામારીની વચ્ચે પણ આપણે જમા કરાવી શક્યા છીએ એનો સંતોષ છે। બાકી રોજગાર ધંધા જયારે બંધ હતા ત્યારે જે બન્યું છે વ્યવસ્થા કરી છે, એનું નુકસાન કેટલું ગયું હશે ડેરીને કે ડેરીને શું ભોગવવું પડશે એની ચિંતા કર્યા વગર આ મહામારીમાં પશુપાલકને એકલો ન મુકાય એનો સંકલ્પ ગુજરાતની ડેરીઓએ જે કર્યો બિલકુલ શંકરભાઈ, કારણ કે લાખો પશુપાલકોની આપની પાસે ઘણી બધી અપેક્ષાઓ છે, આપ અમારી સાથે જોડાયેલા રહેશો? એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન આપની સાથે જોડાયેલા છે શંકરભાઈ ચૌધરી, રોકાઈએ છીએ નાનકડા બ્રેક માટે। વેલકમ બેક, એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આપની સાથે જોડાયેલા છે। લાખો પશુપાલકોના મનમાં અનેક સવાલો છે અને એ સવાલો અમારા માધ્યમથી અમે એમને પૂછી રહ્યા છીએ અને એના એ સચોટ જવાબ પણ આપી રહ્યા છે, કોઈ કચાશ ન રહી જાય રીતે। શંકરભાઈ, મારો સવાલ એ પણ છે કે આપે કહ્યું કે કેટલીક દૂધ મંડળીઓને આપણે હાલ બંધ કરી છે જે બફર ઝોનમાં છે,
तो शू लागे छे क्यां सुधी आपणे एमने खोली शकीशुं कोई एवी शक्यता छे? कारण के हवे सरकार पण एवुं कही रही छे के हवे आनी साथे जीववानी आपणे आदत पाडवी पड़शे। જે એક તો એ છે કે અમે કોઈ મંડળી બંધ નથી કરી, અમે આજે પણ દૂધ લેવા તૈયાર છીએ અને એની વ્યવસ્થા પણ અમે તો કીટ સાથે ની કરી છે। ત્રણ ચાર જે મંડળીઓ છે ત્યાં ન પહોંચી શકે, જ્યાં આગળ કેસીસ હશે, જેવું જાહેરનામું સરકાર ત્યાં આગળ જિલ્લા વહીવટી તંત્ર હટાવે એટલે તાત્કાલિક એને આપણે ચાલુ કરી દઈશું। એટલે અને એ બહુ ગામો નથી, બદલાતા પણ જાય છે, જે પહેલા હતા એ બધા ચાલુ પણ થઈ ગયા છે। એ વાત સાચી છે કે કોરોનાની સાથે દેશને જીવવું પડશે અને એના રસ્તા પણ આપણે કાઢવા પડશે। અમે અત્યારે એ પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ કે જેટલા વિસ્તારમાં ત્યાં હોય એના સિવાયના બાકી વિસ્તારોમાં બધા ગામોમાં દૂધ ચાલુ રહે। માની લો કે એક એક શેરી છે તો શેરીની અંદર આવ્યું છે કોરોના, તો એટલા વિસ્તારને ક્વોરન્ટાઇન કરીને એને લોકડાઉન કરીને એ વ્યવસ્થા કરે, પરંતુ બાકીના વિસ્તારમાંથી દૂધ ત્યાં આગળ ભરાય એનું એની વ્યવસ્થા થાય, એનું જિલ્લા પ્રશાસનને પણ વાત મૂકીને પ્રશાસને માનન છે, બાબતને સ્વીકારી છે અને અત્યારે ચાલુ પડી છે। હવે જે ત્રણ ચાર ગામોમાં જે પ્રશ્ન છે એ પણ હું માનું છું કે તાત્કાલિક સોર્ટ આઉટ એ લોકો કરી દેશે। સાહેબ, ત્રણ ચાર ગામો છે આપણે માની લઈએ છીએ, પરંતુ આપ સારી રીતે જાણો છો કે જે બહુ નાના પશુપાલકો હોય છે ને એ દૂધ ભરાવતા હોય છે, એમાંથી દાણના પૈસા કપાવતા હોય છે, અથવા તો ઘી અથવા જે રોજિંદી જીવન જરૂરિયાત એ ડેરીમાંથી લેતા હોય છે ને એમના સેલરીમાંથી આપણે એવી સિસ્ટમ બનેલી હોય છે, ગામડાઓમાં પગાર કટ થતો હોય છે। માની લઈએ કે લોકોને હાલ તકલીફ પડી રહી હશે, સમગ્ર વિશ્વને આ મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, તો આપણે એમને નાના લેવલે કે કોઈ મદદ કરી શકીએ ખરી બનાસ ડેરી તરફથી? બનાસ ડેરી તરફથી એને દાણ ત્યાં આગળ પહોંચાડવાની જે વ્યવસ્થા છે એ અમે એના રસ્તા કાઢ્યા છે કે વહીવટી તંત્રના માધ્યમથી અને જ્યારે અમને ત્યાં જરૂર પડે તો એ દાણ અમે ત્યાં પહોંચતું કરવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ જે જે ગામો છે ત્યાં। શંકરભાઈ, લાખો પશુપાલકો છે, એમની આપની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે, આપ શું મેસેજ આપવા માંગશો આ લોકોને? પશુપાલકો હોય કે બાકી સામાન્ય નાગરિક હોય, આ મુશ્કેલીનો સમય આખો વિશ્વ માટે છે, આપણે બધાએ આની સામે લડવાનું છે, જજુમવાનું છે અને જીતવાનું છે। બીજો વિષય એ છે, જ્યાં સુધી પશુપાલકોનો સવાલ છે ત્યાં સુધી દરેકનો એટલો બધો સહયોગ મળ્યો કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કામ એમણે ખૂબ સુપેરત કર્યું, અમે જેવી સૂચના આપી એનું પૂર્ણતઃ પાલન કરવાનું કામ કર્યું, તો આ મુશ્કેલ સમયની અંદર દૂધનું કામ ચાલુ રાખ્યું છે। અમે એ ભરોસો પણ આપીએ છીએ કે દૂધ ડેરીનું દૂધ અમે ચાલુ રાખીશું, એને બંધ ન થવા દેવા માટે ઘણાને એવો ડર હતો કે દૂધ બંધ થઈ જશે તો શું થશે, પરંતુ આજે પણ 60 લાખ લીટર જેટલું દૂધ એ કન્ટિન્યુ આપણે જિલ્લા તરીકે લીધું છે, બાકી ડેરીઓ પણ આ પ્રમાણનું કામ કરી રહી છે। દૂધના ભાવ પણ અત્યારે કોઈ ઘટાડવા માટેનો કોઈ વિચાર નથી, ભલે લોસ પડશે તો એના રસ્તા બાકી કાઢીને પણ પશુપાલકોની પડખે ડેરી પણ ઊભી છે અને ગવર્મેન્ટો પણ આ દિશાની અંદર હું માનું છું કે પોઝિટિવ વિચારી રહી છે। શંકરભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, પશુપાલકોના હજુ પણ એક બે પ્રશ્નો છે ને એ આપની પાસેથી જાણવા છે, રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે। आमतौर पर खुली मिर्चों में कई अशुद्धियां हो सकती हैं, इसीलिए इस्तेमाल कीजिए शुद्धता भरा किचन एक्सप्रेस मिर्च पाउडर। रहे तीखा, रहे लाल पूरे साल। क्या आप जानते हैं टॉयलेट और बाथरूम की सतहों पर बीमारी फैलाने वाले जर्म्स और वायरस 8 दिन तक जिंदा रह सकते हैं? रिसर्च ने साबित किया है कि नीला हार्पिक न सिर्फ कड़े दाग हटाए पर मारे वायरसेस और 99.9% जर्म्स, और लाल हार्पिक आपके बाथरूम की बेसिन, टाइल्स और फर्श को रखे साफ और 99.9% जर्म फ्री। चुनिए हार्पिक। વેલકમ બેક, બનાસ ડેરીના ચેરમેન સવાલ જવાબમાં શંકરભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે, અનેક સવાલો પણ આપણે એમને પૂછી રહ્યા છીએ। શંકરભાઈ, મારો આગળનો સવાલ એ છે કે સમગ્ર વિશ્વ આ મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે અને આપે વાત કરી કે 600 કરોડ રૂપિયા બનાસ ડેરીએ ચૂકવ્યા છે, તો આનાથી ડેરીનું ભારણ વધશે એવું આપણે કહી શકીએ? જી નહીં, મેં તમને વાત કરી એ પ્રમાણે ડેરી અને પશુપાલકો બંને અલગ નથી જી। દૂધ પશુપાલકો પાસેથી લઈને એનું વેલ્યુએડિશન કરી અને માર્કેટમાં વેચવાની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ, તો અત્યારે ભલે માલ ન વેચાયો હોય તો 2 મહિના પછી, 4 મહિના પછી કે 6 મહિના પછી અલગ અલગ રીતે વેચાશે, પરંતુ પશુપાલકોને તાત્કાલિક પૈસા એના ચૂકવવાની વ્યવસ્થા
डेरी द्वारा करी छे, भारण वधशे तो एनो रस्तो पण करीशुं। डेरीओ जे प्रमाणे सक्षम छे, खास करीने बनासनी हुं वात करूं तो एनी क्षमता ऊपर मने भरोसो छे, पशुपालकोना पुरुषार्थ ऊपर भरोसो छे। आजे मुश्किलीनो समय होय तो एमांथी रस्तो काढीने व्यवस्था करी छे, अने जे काई मुश्किली पड़शे तो एमां जरूर पड़े, ज्यां खास करीने गया वखते पावडर नो भराव थई गयो हतो अने मार्केट मां पावडर ओछो वेचातो हतो, तो राज्य सरकार ने केंद्र सरकार ने विनंती करी अने एमणे पावडर ऊपर एक्सपोर्ट ऊपर अमने पैसा आपवानो निर्णय कर्यो। अने पहली वखत आ घटना बनी के विजयभाई रूपाणी नी सरकारे पावडर ना एक्सपोर्ट ऊपर पैसा आप्या, अमे अहींथी पावडर वेचीए पशुपालकोने, सस्तो हतो तो विदेशमांथी बहार वेच्यो, तो एना ऊपर सारा एवा नाणा आप्या अने एना कारणे फरी पशुपालकोने सारा पैसा चूकवी शकाया। तो एवो कोई प्रश्न के पड़कार आवशे तो चोक्कस सरकारोनी पासे रहीने परामर्श करीने पण रस्तो काढीशुं। आजनी तारीखे तो अमारा बधा माटे एक मंत्र छे के पशुपालकोनुं दूध बंद न थाय अने एने पूरता पैसा अत्यारे मळी जे मळे छे ए प्रमाणनी व्यवस्था अमे करीए। जस्ट एक वात कहूं के ब्राजील, डेनमार्क, अमेरिका जेवा देशों में तो आज बहु खराब स्थिति उभी थई गई छे, आपणा करता अर्धी किंमते पण कोई दूध लेवा तैयार नथी कंपनीओ त्यांनी, परंतु गुजरात नु सद्भाग्य छे के अहींया सहकारी मालकू छे अने एनी एक अमूल भरोसावाळी ब्रांड छे के जेणे गुणवत्ता जाळवानुं काम कर्युं छे अने एना कारणे लोकोनो भरोसो पण एटलो छे। तो गुणवत्ताना आधार ऊपर, विश्वसनीय ब्रांडना आधार ऊपर आजे पशुपालकोने अने उपभोक्ताने बन्नेनी वच्चेनी चेन एक आजे अमूल बन्युं छे। ते रस्तो कंई पण समस्या हशे तो एनो उकेल आपणे काढीशुं। सौ साथे मळीने कई रीते निर्णय करी शके, सौ साथे मळीने कई रीते પોતાની કંપની પોતાની વ્યવસ્થા ઊભી કરી શકે, તો એનું આ કોઓપરેટિવ માળખું એ એનું એક મોડ્યુલ છે। બાકી જગ્યાએ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ગુજરાતમાં આજે નથી, એનું કારણ સહકારી માળખું આજે ધબકતું છે એના કારણે છે। શંકરભાઈ, મારે એક છેલ્લો સવાલ આપને પૂછવો છે કે હાલ હું જ્યારે તમારી સાથે વાતચીત કરી રહ્યો છું ત્યારે શંકરભાઈ ચૌધરીના મનમાં પશુપાલકો અને ડેરીને લઈને શું ચાલી રહ્યું છે? મારા મનમાં તો અત્યારે તમારી સાથે જે વાત કરી રહ્યો છું એ જ છે। વેલ્યુ એડિશન જે રીતે પશુપાલકોનું જે કામ છે એમાં દૂધમાંથી વ્યવસ્થા જે થાય છે એ પ્રમાણેથી છાણમાંથી એને પૈસા મળતા થાય, તો હું માનું છું કે 15% જેટલી રકમ એના ઘરની અંદર વધારે મળતી થાય, એટલે દૂધની સાથે સાથે છાણની વ્યવસ્થા, ગોબર પણ પ્રોક્યુરમેન્ટ કરવાની વ્યવસ્થાઓ ડેરીઓ જ્યારે કરશે ત્યારે પશુપાલકને આજે આપીએ છીએ એનાથી વધારે નાણાં આપી શકાશે। અને જેમ દૂધમાંથી આઈસ્ક્રીમ બાકી ચીજ વસ્તુઓ બનાવીએ છીએ એ જ પ્રમાણે એના પશુના છાણમાંથી ગેસ બનાવવાનું કામ, ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ આ વ્યવસ્થા જ્યારે આપણે ઊભી કરશું તો એને સક્ષમ કરી શકશું। અને બીજું જયેશ, મારા મનનો જે વિચાર છે એ છે કે જેવું દૂધના વ્યવસાયની અંદર વેલ્યુ એડિશન કરીને કામ કર્યું છે એવું બટાકામાં પણ કરી શકાય છે, એવું મગફળીમાં પણ કરી શકાય એવું છે, એવું બાકીના ખેતીના પાકોમાં પણ વ્યવસ્થા કરીએ તો ઉપભોક્તા અને ફાર્મ ટુ ફાઈવ ફિનિશ પ્રોડક્ટ ત્યાં સુધીની વ્યવસ્થાઓ જો કોઓપરેટિવ માળખાના માધ્યમથી થાય તો ઉપભોક્તાને સસ્તો અને ગુણવત્તાવાળી વસ્તુ મળશે અને ખેડૂતને એના પૂરતા ભાવ મળશે। બનાસ ડેરી આ વખતે બટાકા માટેનો મોટો પ્રોજેક્ટ એ હાથ ઉપર લીધો છે, અત્યારે માર્કેટની અંદર અમે અમૂલ બ્રાન્ડના માધ્યમથી ફ્રેન્ચાઇઝ અલગ અલગ બટાકાની વસ્તુઓ ચીજવસ્તુઓ તૈયાર કરીને ભારત અને વિદેશમાં વેચવાનું પણ ચાલુ કર્યું છે અને અત્યારે જ અમે ટેન્ડરની પ્રોસેસમાં છીએ કે એક મોટો પોટેટોનો પ્લાન્ટ પણ દૂધની જેમ જ એ બનાસ ડેરીના માધ્યમથી ખેડૂતોને પગભર કરવા માટેનું કર્યું છે। હજુ ઘણા સપના છે અને એને સાકાર પણ કરવા છે, પશુપાલકોના હિતમાં, ખેડૂતોના હિતમાં અને સામાન્ય માણસોના હિતમાં। અત્યારે તો મનમાં વિચાર આ જ છે દેશ। જી જી શંકરભાઈ, છેલ્લો સવાલ, જતા જતા વી ટીવીના દર્શકોને કોરોના મહામારીને લઈને આપ કંઈક મેસેજ આપતા જાઓ। ભયભીત થવાનું કોઈ કારણ નથી, થોડી કાળજી રાખીએ અને કોરોનાને કારણે હવે ઘરમાં જો જ્યાં સુધી કહે છે ત્યાં સુધી લોકડાઉન સુધી તો બરાબર છે, પરંતુ કોરોના સાથે કઈ રીતે કામ કરી શકાય, કોરોનાની આ વાયરસની સામે પ્રોટેક્ટ પોતાની જાતને કરીને, પોતાના પરિવારને પ્રોટેક્ટ કરીને કઈ રીતે આગળ વધી શકાય, કામ કરી શકાય એ પણ તાત્કાલિક આપણે બધાએ શીખવું પડશે। નજીકના દિવસોમાં એની ડિબેટ કે આવું ડિટેલ કંઈ કહેવું હશે તો ઘણું બધું કહી શકાશે, પરંતુ કોરોના સાથે કામ કરતા બધાએ શીખવું પડશે અને સલામત રહેતા પણ શીખવું પડશે અને
काम धंधा के बाकी बधु पण चालू करवानी व्यवस्थाओ पण आगळ वधारवी पड़े। सर एक सवाल आयो छे ट्विटर पर, एक खेडूतनो सवाल छे, हूँ आपने पूछी लऊं छूं। कारण के जे निर्मला सीतारमणे गई काले जाहेरात करी छे के गवर्नमेंट लोन आपशे, क्रेडिट आपशे लोकोने, तो शुं बनास डेरीनी पण आपणी बनास बैंक छे एना तरफथी पण आपणे कोई लोननी व्यवस्था करी शकीए खेडूतो माटे, जे लोको जरूरियातमंद होय लोको माटे? टेक्निकल खामी कारण संपर्क कपाय हो लगी रू है। तो बनास डेरी चेरमेन शंकरभाई चौधरी अपनी साथ था, अनेक सवालों एमने पूछा, खूब ज सचोटपूर्वक एम द्वारा जवाब आप प्रयास कर सवालों खेडूत एमने मोकली आप एक एक सवालों में एमने पूछा है। कारण के बनास डेरी है एशिया की सौथी मोटी डेरी है, लाखों लीटर दूध समग्र देश में पहुंचाड़ जवाबदारी जे डेरी ने है तना चेरमेन शंकरभाई चौधरी अपनी साथ था, अनेक सवालों पूछा एमना द्वारा। ए पण कहेवामां आव्युं के जे पण गामों में दूध मंडळीओ हाल बंद करवामां आवी छे, जे बफर जोन में है तेमने पण टूंक समय में खोलवामां आवशे, जे रीते जाहेरनामो बहार पड़शे ने ध्यान में लईने। साथ साथ तेमणे जणाव्युं के जे पण नानी नानी दूध मंडळीओ छे त्यां सोशियल डिस्टन्सिंग जळवाय तेनुं पण पालन करवामां आवी रह्युं छे। जे दूध मंडळीओ छे तेमां प्रोपर सेनिटाइजेशन थाय तेनी पण व्यवस्था गोठवामां आवी छे। अने आ महामारीनी वच्चे पण बनास डेरीए केवी रीते खेडूतोने मदद करी छे ते अंगेनी तेमना द्वारा जानकारी आपवामां आवी, अने जे पण बफर जोन में जे गामडाओ छे तेमने ते खेडूतोने कोई दाणनी तकलीफ न पड़े, समयसर तेमने पशुदाण मळी रहे ते माटे पण बनास डेरी द्वारा व्यवस्था करवामां आवी छे। तो एशियानी सौथी मोटी डेरी बनास डेरीना चेरमेन शंकरभाई चौधरी आपणी साथे हता। तो अत्यार सुधीमां 600 करोड़ जेटली जे रकम हती ए बनास डेरी द्वारा पशुपालकों सुधी पहोंचाड़वामां आवी छे। आ महामारी वच्चे पण फरीवार अमारी साथे शंकरभाई जोड़ाई गया छे। सर मारो छेल्लो सवाल ए हतो, एक पशुपालक द्वारा पूछवामां आव्यो छे, सवाल ए छे के ज्यारे केन्द्र सरकारे पण निर्मला सीतारमणे पण जाहेरात करी हती के जे पण लोको छे तेमने आपणे किसान क्रेडिट कार्ड अथवा लोननी जे व्यवस्था करी छे, तो बनास डेरी द्वारा नाना आपणा जे पशुपालको छे खेडूतो छे अगर एमने जो कोई लोननी जरूरियात होय तो आपणे एमने कोई व्यवस्था एवी करी अथवा कोई मदद करी शकीए? बैंक बैंकों द्वारा फाइनांस मळतुं होय छे, डेरीओ एनो दूध अने दूध लेवानुं काम अने एना पैसा चूकवानुं काम करे छे, तो बैंकोनी साथे चोक्कस एने कोर्डिनेट करी शकाय। आवा पशुपालक होय के जेने वधारे पशु लावा होय, वधारे व्यवस्था करवी होय तो ए माटे पण व्यवस्था करी शकाय, एना पशुना निभाव माटे के मां मदद करवी होय तो एने किसान क्रेडिट कार्ड छे ए प्रमाणेनो पशुपालन माटेनी क्रेडिट कार्डनी व्यवस्था बैंकोना माध्यमथी आपणे करी शकीए। डेरीओ जे गुजरातनी छे ए फाइनांस नुं काम नथी करती अत्यारे, हाल ए पशुना सारवारनुं काम अने खास करीने दूध अने दूधनी बनावटोने एने दूध लेवानुं काम अने एने बनावट करीने एने जी प्रोडक्टने मार्केटनी अंदर एने वेचवानुं काम, एटले आ बे काम करी रही छे। एटले कोई एवा पशुपालक होय तो ए डेरीनो संपर्क चोक्कस करी शके, तो बैंकने સાથે કોર્ડિનેશન કરવાનું કામ અને એના માધ્યમથી અને ફાઇનાન્સ સપાવવાનું કામમાં મદદરૂપ થઈ શકે ચોક્કસ ડેરી। જી શંકરભાઈ આપ અમારી સાથે જોડાયા, અનેક સવાલો મેં પૂછ્યા, આપના દ્વારા અનેક જવાબો આપવામાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, અને બનાસ ડેરી હજુ પણ સમગ્ર વિશ્વમાં નામ કરે તેવી શુભેચ્છા।